ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, મને તો તમે ઓળખો છો ને, હું છું પટેલ મોહિની. તમે બધા કેમ છો? મજામાં છો ને? મને તો લાગે છે તમને ખૂબ મજા આવે છે. બાળ મિત્રો, હમણાં સુધીમાં તમે 1 થી 9 અંકો વિશે શીખ્યા, આ અંકોને ચિત્ર સાથે જોડતા પણ શીખ્યા અને તેના જૂથ બનાવતા પણ શીખ્યા. તો આજે આપણે આ અંકોની આગળની સંખ્યા અને પાછળની સંખ્યા વિશે શીખીશું. બાળકો, મારી પાસે અહીંયા 1 થી 9 લખેલા અંકોના કાર્ડ છે, પણ તે બધા અસ્તવ્યસ્ત છે, ગમે તેમ છે. તો આ અંકોને આપણે વ્યવસ્થિત ગોઠવી દઈએ, ક્રમમાં ગોઠવી દઈએ. કોણ મદદ કરશે મને? નેહા, ચાલ તો તું મને મદદ કર. તો સૌથી પહેલા કયો અંક આવશે? 1, પછી 2, 3, 4, 5, 6, 7, 8 અને છેલ્લે 9. બરાબર ગોઠવું કે? હા, બરાબર છે. વેરી ગુડ. 3 claps. 1 2 3, 1 2 3, 1 2 3. વેરી ગુડ. પણ મિત્રો, આ બીજી લાઈન માં તો કેટલાક અંકો ખૂટે છે, કેટલીક સંખ્યા ખૂટે છે. તો આપણે આ ખૂટી સંખ્યા પૂરી દઈએ, ખૂટતા અંકો પૂરી દઈએ. ચાલો ત્યારે સૌથી પહેલા એક તો આપને અહીંયા આપેલો જ છે, એના પછી 2, પણ જુઓ તો અહીંયા તો હવે ડાયરેક્ટ 5 છે, વચ્ચે 2 અંકો ખૂટે છે. કયા અંકો હશે જુઓ તો? 2 પછી કયો અંક આવે? 3. તો 3 અંક પૂરી દઈએ આપણે. ત્રણ પછી શું આવે? 4. અહીંયા તો ડાયરેક્ટ 8 છે, વચ્ચે કયો અંક ખૂટે છે? 7. અને સૌથી છેલ્લે 9. આપણા ખૂટતા અંક પુરાઈ ગયા. બાળકો, તમને ખૂટતી સંખ્યામાં સમજ તો પડી ને? હવે આપણે આ અંકોની આગળની સંખ્યા અને પાછળની સંખ્યા વિશે શીખીશું. તરત પહેલાની સંખ્યા અને તરત પછીની સંખ્યા. હવે જુઓ તો અહીંયા આ 5 છે, દેખાય છે તમને બધાને 5? આ 5 ની તરત ની પહેલા શું છે? 4, બરાબર ને? તો 4 એ 5 ની તરત પહેલા આવતી સંખ્યા કહેવાય. એ જ રીતે જોઈએ તો આ 7 દેખાય છે તમને? આ 7 ની તરત પહેલા શું છે? 6, બરાબર ને? તો 6 એ 7 ની આગળની સંખ્યા કહેવાય. હવે એને કેવી રીતે લખાય તે આપણે શીખીએ. જેમ કે 3, 3 ની તરત પહેલાની સંખ્યા કઈ આવે? આરું કહેતો 2, બરાબર ને? એ જ રીતે બીજું ઉદાહરણ જોઈએ તો 5,
પાંચની તરત પહેલા કઈ સંખ્યા આવે? રિયા કહે તો મને. ચાર, બરાબર ને? હવે આ ત્રણ ખાલી જગ્યા તમે જાતે કરશો ને તમે? બાળ મિત્રો, અહીં જુઓ તો આ ચાર છે, એ ચાર ની તરત પછી શું આવે છે? પાંચ. તો પાંચ એ ચાર ની તરત પછી આવતી સંખ્યા કહેવાય. એ જ રીતે જોઈએ તો સાત. સાત ની તરત પછી શું આવે છે? આઠ, બરાબર ને? તો આઠ એ સાત ની પછી ની આવતી સંખ્યા કહેવાય. એને કઈ રીતે લખાય તે આપણે જોઈએ. જેમ કે બે. બે ની તરત પછી ની સંખ્યા કઈ થાય? ખુશી કહે તો. જેમ કે બે. બે ની તરત પછી ની સંખ્યા ત્રણ. પાંચ. તો પાંચ ની તરત પછી ની સંખ્યા કઈ આવશે? ખુશી ટુ કે તો. છ, બરાબર ને? એ રીતે આ ત્રણ ખાલી જગ્યા તમે જાતે કરો. બાળ દોસ્તો, હમણાં સુધી આપણે આ અંકોની તરત પહેલાની સંખ્યા, તરત પછીની સંખ્યા વિશે શીખ્યા. હવે આપણે શીખીશું વચ્ચેની સંખ્યા. તો જુઓ તો અહીંયા ચાર છે અને પછી છ છે, વચ્ચેનો અંક ખૂટે છે. તો ચાર અને છ ની વચ્ચે કયો અંક આવે? કઈ સંખ્યા આવે? દક્ષ, ટૂ કહેતો મને. પાંચ, બરાબર ને? એ જ રીતે જુઓ, અહીંયા છે સાત અને અહીંયા છે નવ. આ બે વચ્ચે અંકો વચ્ચે પણ એક અંક ખૂટે છે. કયો અંક ખૂટે છે? આઠ, બરાબર ને? તો આઠ એ સાત અને નવ ની વચ્ચે આવતી સંખ્યા કહેવાય. હવે અહીંયા જુઓ તો એને કઈ રીતે લખાય? જેમ કે ત્રણ અને અહીંયા છે પાંચ. ત્રણ અને પાંચ એની વચ્ચે કઈ સંખ્યા આવે? ચાર, બરાબર ને? હવે અહીંયા જુઓ, છ અને અહીંયા છે આઠ. તો છ અને આઠ ની વચ્ચેની સંખ્યા કઈ થાય? સાત, બરાબર છે? ખાલી જગ્યામાં પણ વચ્ચેની સંખ્યા તમારે જાતે લખવાની છે. લખશો ને તમે બધા? બાળ મિત્રો, મારી પાસે જુઓ તો કેટલા ટામેટા છે. કેટલા ટામેટા છે તે આપણે ગણીએ. એક, બે અને આ ત્રણ. ત્રણ ટામેટા છે. પણ મારા ઘરે કિયાંશ છે ને, એ કિયાંશ મને એમ કે આંટી મને એક ટામેટું આપો ને. તો મેં એક ટામેટું કિયાંશ ને આપી દીધું.
એક ટામેટું વેરીને આપી દીધું. તો હવે મારી પાસે કેટલા ટામેટા રહ્યા? એક બરાબર ને? પણ ઉપર છે ને એ વેડી પણ કહેતી હતી કે આંટી મને પણ એક ટામેટું આપોને. તો મેં આમાંથી એક ટામેટું લીધું અને એ ટામેટું વેડીને આપી દીધું. તો હવે મારી પાસે કેટલા ટામેટા રહ્યા જુઓ તો? કઈ નથી એટલે કે ખાલી, એટલે મારી પાસે શૂન્ય ટામેટા રહ્યા. હવે અહીંયા જુઓ તો મારી પાસે બે બોક્સ છે. એમાંથી એક બોક્સમાં કેટલીક બોલપેનો છે. એ બોલપેનો આપણે ગણીએ. એક, બે, ત્રણ અને આ ચાર. ચાર બોલપેનો છે. હવે બાજુનું બોક્સ તો જુઓ. બાજુના બોક્સમાં તો એક પણ બોલપેન નથી, એ તો ખાલી છે. એટલે કે એમાં ઝીરો બોલપેન છે. હવે મારી પાસે કેટલી પેન્સિલો છે? કેટલી પેન્સિલો છે? એક, બે, ત્રણ અને ચાર. ચાર પેન્સિલો છે. આ ચારે ચાર પેન્સિલ હું મિલિનને આપી દઉં છું. તો હવે મારી પાસે કેટલી પેન્સિલ બચશે? એક પણ નહીં. બરાબર ને? એટલે કે મારી પાસે શૂન્ય પેન્સિલ બચશે. આ શૂન્યને કઈ રીતે લખાય જુઓ તો અહીંયા. આ રીતે લખાય શૂન્ય. હવે આપણે એક જોડકડું ગાઈએ. ગાશો ને તમે મારી સાથે. હું ગોર મજાનો મીંડ, હું ગોર મજાનો મીંડ, ચાંદો સૂરજ ગોર પારા, ચાંદો સૂરજ ગોર પાર, ગોળ ગોળ છે લાડુ, ગોળ ગોળ છે પૈંડા સગડા, પૈંડા ખેંચે ગાડુ, પૂરી જલેબી ગોળ ગોળ, ગોળ ગોળ છે ઈંડ, હું ગોર મજાનું મીંડ. ગમ્યું તમને? તમે પણ ગાશો ને? આવા જોડકણા બીજા તમે જાતે ગાઓ.